गुजरात विधानसभा चूंटणी में भाजपने 156 बैठक साथ अभूतपूर्व विक्रमजनक प्रचंड बहुमती मिली है। कांग्रेस 17 बैठक मेळवी शकी है, जयरे 5 बैठक साथ आम आदमी पार्टीए गुजरात में एंट्री करी है। अन्य ने फाड़े 4 बैठक गई है। 79 जामनगर दक्षिण बैठक पर 62,315 मतनी लीड थी भव्य विजय मेळवनार भाजपना दिव्येश अकबरीनो विजय सरघस शहरना मुख्य मार्गो पर निकळता लोकोए चूंटायेला नेताने आवकार्या हता। जामनगर ग्राम्य बैठक पर 47,000 થી વધુની લીડથી વિજેતા થયેલા રાઘવજી પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલાર્પણ કરી જીતની ઉજવણી કરી હતી। ખંભાળિયા બેઠક પર 18,838 મતની લીડથી વિજય મેળવનાર ભાજપના મુડુભાઈ બેરાએ પણ વિજય સરઘસના માધ્યમથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। દ્વારકા બેઠક પર 5,327 મતની લીડ સાથે વિજેતા થઈ 8મી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પબુભા માણેકે વિજય સરઘસમાં તલવારબાજી વડે પોતાના આગવા અંદાજમાં ઉજવણી કરી હતી। જામનગરમાં ચાંદી બજારમાં યોજાયેલ ભાજપની વિજય સભામાં વિજેતા ઉમેદવારો તથા અન્ય આગેવાનોએ ફરી એક વખત આશીર્વાદ આપવા બદલ જનતાનો ઋણ સ્વીકાર કર્યો હતો। એ ગુજરાતની આવીને તમે 200 યુનિટ વીજળીની વાત કરો છો કે તમારી રેવડી તમારા 200 યુનિટના વીજળીના બિલોથી આ ગુજરાતની પ્રજા વેચાવાની નથી। ગુજરાતની પ્રજા દેશદ્રોહી નથી, ગુજરાતની પ્રજા રાષ્ટ્રદ્રોહી નથી કે તમારી 200 યુનિટની વીજળીમાં વેચાઈ ગઈ। આ ઉડતા પંજાબ નથી, 3 રેકોર્ડ બનાવ્યો। પહેલો રેકોર્ડ ભૂતકાળમાં ક્યારેય ગુજરાતમાં ન આવ્યું એટલી 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં ફરીથી સ્થાપવા જઈ રહ્યું છે। નંબર 2, સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાત